પ્રકરણ 17 દિવાલ ઓરંગી લીધી, એમાં પ્રશ્ન 1 છે એમસીક્યુ. તો પહેલું એમસીક્યુ છે, અફસાના કઈ રમતની ખેલાડી છે? તો આપણે પ્રકરણમાં જોયું હતું કે અફસાના અને તેની ટીમ એક રમત રમે છે, અને એ કઈ રમત છે એના વિશે પણ આપણે વાત કરી હતી. તો ચાલો આપણે તેના ઓપ્શન જોઈએ. એ ક્રિકેટ, બી કબડ્ડી, સી બાસ્કેટબોલ, ડી હોકી. તો આ ચાર ઓપ્શનમાંથી કોઈ પણ એક રમત આવશે જેનો તમારે વિચાર કરવાનો છે. બીજો એમસીક્યુ છે, નીચેનામાંથી કઈ ઇન્ડોર રમત છે? ઇન્ડોર એટલે કે ઘરમાં રમાતી રમત. તો ચાલો આપણે તેના ઓપ્શન જોઈએ. એ લંગડી, બી ચેસ, સી કબડ્ડી, ડી બાસ્કેટબોલ. હવે આ ચારેય રમતમાંથી એવી કઈ રમત છે કે જેને આપણે ઘરમાં બેસીને રમી શકીએ છીએ? તો આ તો તમને ખ્યાલ હશે જ. ત્રીજો એમસીક્યુ, ટીમમાં કઈ ભાવના પ્રબળ હોય તો ટીમ સારું પ્રદર્શન કરી શકે? હવે આપણે ટીમમાં એવી ભાવના હોય છે કે જેનાથી આપણી ટીમનું સારું દેખાય, તો તે માટે અહીં થોડા મુદ્દા આપ્યા છે, તે જોઈએ. એ વ્યક્તિગત દેખાવ સારો દર્શાવવાની ભાવના, એટલે કે પોતે એકલા સારા છે એવું બતાવવું. બી હરીફ ટીમને ગમે તે રીતે હરાવવાની ભાવના, એટલે કે ચીટિંગ કરીને આપણે સામેની ટીમને હરાવવાની કોશિશ કરીએ એવી ભાવના. સી હરીફ ટીમથી બદલો લેવાની ભાવના, હવે સામેની ટીમને બદલો લેવાની એટલે કે જો તેઓ જીતી ગયા હોય તો હવે આપણે જીતવાનું છે એ પ્રમાણેનો બદલો લેવાની ભાવના. ડી ટીમના દરેક ખેલાડીમાં ટીમ ભાવના, એટલે કે ટીમમાં દરેક સભ્ય એવું માને કે આપણે બધા એક ટીમ છીએ, એ રીતે રમત રમે એવી ભાવના. તો આ ચાર ઓપ્શનમાંથી તમને વિચાર કરો અને જે જવાબ આવે એ લખજો. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે, સમાજમાં છોકરા છોકરીઓને દરેક બાબતે ખાલી જગ્યા તકો આપવી જોઈએ. એટલે કે ઘણીવાર આપણે જોઈએ છીએ કે છોકરાઓને બહાર રમવા જવા દેતા હોય અને છોકરીઓને બહાર રમવા જવા દેતા ન હોય. તો એ રીતે છોકરીઓની રમતો પણ અલગ અલગ હોય છે, પરંતુ ઘણીવાર છોકરીઓને પણ છોકરાઓની રમત રમવા દેવી જોઈએ. તો એ પ્રમાણેની રમત રમવાની જે તકો હોય છે તે કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ કે છોકરાઓની છોકરીઓ કરતાં વધારે હોવી જોઈએ કે છોકરીઓની છોકરાઓ કરતાં વધારે હોવી જોઈએ? તો આનો પણ તમે વિચાર કરજો. ત્યાર પછી બીજી ખાલી જગ્યા, રમત ક્ષેત્રે ખેલાડીની ટીમને તાલીમ આપે તેને ખાલી જગ્યા કહેવાય છે. હવે રમત રમતા હોય ત્યારે એક તાલીમ આપનાર વ્યક્તિ પણ હોય છે, જેને આપણે એક સ્પેશિયલ નામથી ઓળખીએ છીએ. તમે પણ ક્યારેક વેકેશનમાં કોઈક એક્સરસાઇઝમાં ગયા હોય અથવા તો ક્રિકેટમાં જોડાયા હોય ત્યારે તમને શીખવવા માટે, તાલીમ આપવા માટે એક વ્યક્તિ હોય જેને તમે કંઈક કહો છો, તો એ લખવાનું છે. ત્રીજી ખાલી જગ્યા, કેરમની રમત એ ખાલી જગ્યા રમત છે. હવે કેરમ આપણે ક્યાં રમીએ છીએ? મેદાનમાં રમીએ છીએ કે ઘરની અંદર રમીએ છીએ? તો એ રીતે અહીં જવાબ લખવો. ત્યાર પછી છે પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. એમાં પહેલો સવાલ છે, તમારી શાળાના રમતના મેદાનમાં તમે કઈ કઈ રમતો રમો છો? હવે તમને ઘણીવાર ટીચર રમવા માટે લઈ જાય ત્યારે તમે કઈ કઈ રમતો રમો છો એની યાદી અહીં લખવાની છે. ત્યાર પછી બીજો સવાલ, રમતમાં ખેલાડીની પસંદગી કયા આધારે કરવામાં આવે છે? એટલે ઘણીવાર રમતમાં પણ સર અથવા ટીચર સિલેક્ટ કરે છે કે કોણ સારું કરી શકશે, તો શેના આધારે કરવામાં આવે છે? તો જે પ્રમાણેની રમત હોય એ પ્રમાણે તેની ક્ષમતા જોવામાં આવે છે અને એ પ્રમાણે તેની પસંદગી કરવામાં આવે છે. ત્રીજો સવાલ, દડાથી રમી શકાય તેવી રમતોના નામ લખો. હવે દડાથી તો ઘણી બધી રમતો રમી શકાય છે, એમાં ક્રિકેટનો સમાવેશ થઈ શકે છે, બેડમિન્ટનનો સમાવેશ થઈ શકે છે. ત્યારબાદ એવી ઘણી બધી રમતો હોય છે કે જે દડાની મદદથી રમી શકાય છે. ચોથો સવાલ, તમને કોઈએ ક્યારેય રમતો રમતા અટકાવ્યા છે? કઈ રમતો? હવે
ઘણીવાર આપણા ઘરમાંથી મમ્મી પપ્પા ના પાડે છે કે આ રમત નથી રમવાની, તો એવી કઈ રમતો હોય છે ખાસ કરીને જેમાં આપણને નુકસાન થવાનું હોય? તો એવી રમતો આપણને ઘરમાંથી રમવા દેવામાં આવતી નથી. તો તમને ક્યારેક એવી રીતે રોક્યા હોય તો તમારે એ રીતે અહીં જવાબ લખવાનો છે. ત્યાર પછી છે પાંચમો સવાલ, તમે કઈ કઈ રમતો રમો છો? આ તો તમે તમારા અનુભવને આધારે લખવાનું છે. અત્યારે તો તમે ઘણી બધી રમતોની શોધખોળ કરી દીધી હશે, કારણ કે એક વર્ષ થયું તમે ઘરે છો અને ઘરમાં રહીને તમે સારી સારી રમતો શોધી હશે. તો અહીં તમે બધી રમતોના નામ લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન ચાર, નીચેના પ્રશ્નોના 5-6 વાક્યોમાં જવાબ લખો. પહેલો સવાલ, તમારી શાળામાં છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? જો હા, તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે? ઘણીવાર ટીચર તમને મેદાનમાં રમવા લઈ જતા હોય ત્યારે છોકરાઓની એક અલગ ટીમ રાખે છે અને છોકરીઓની અલગ ટીમ રાખે છે. એમાં છોકરાઓની રમત અલગ હોય છે અને છોકરીઓની રમત અલગ હોય છે. એવી રીતે તમારે અહીં જવાબ લખવાનો છે કે છોકરાઓ ક્રિકેટ રમતા હોય જ્યારે છોકરીઓ ખોખો રમતા હોય. તો આ રીતે તમારે અહીં જવાબ લખવાનો છે. બીજો સવાલ, પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે? પોતાના માટે રમવું એટલે કે આપણે એકલા રમીએ છીએ એવું, અને ટીમ માટે રમવું એટલે કે બધાને સાથે લઈને રમવું. તો આ બંને વસ્તુમાં શું તફાવત છે એ તમારે અહીં લખવાનો છે. ત્રીજો સવાલ, જો તમને તમારી ટીમના નેતા બનાવવામાં આવે તો તમે તમારી ટીમને કેવી રીતે તૈયાર કરશો? હવે તમને ક્રિકેટ હોય તો ક્રિકેટના કેપ્ટન બનાવવામાં આવ્યા હોય તો તમે બધાને ઇન્સ્ટ્રક્શન આપશો એટલે કે સૂચના આપશો કે તારે અહીંયા ઊભા રહેવું, કે તારે બોલિંગ કરવી, કે તારે બેટિંગ કરવી. આ રીતની સૂચના અને આયોજનની તૈયારી કરશે. તો આ રીતે બીજું શું ધ્યાનમાં રાખવું, કે એક ટીમના નેતા બનવું એટલે કે ઓર્ડર કરવા એવું ધ્યાનમાં રાખવું, કે પછી બધાને સાથે લઈને આગળ વધવું? તો આમાં ઘણા મુદ્દા આવી શકે. તો બધા મુદ્દાનો જવાબ તમારે અહીં લખવાનો છે. ત્યાર પછી ચોથો સવાલ છે, રમતો રમવાથી આપણને શું ફાયદો થાય છે? સૌથી પહેલાં તો આપણને શું થાય છે, હા, આપણી હેલ્થ સારી રહે છે, આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ. ત્યાર પછી આપણે ટીમમાં રમીએ તો આપણી ટીમ ભાવના વધે છે, ઘણા બધા નિર્ણયો લેવાની શક્તિ મળે છે. આ સિવાય પણ ઘણા બધા ફાયદાઓ થાય છે રમત રમવાથી. તો તે તમારે અહીં લખવાના છે. ત્યાર પછી છે પ્રશ્ન 5, નીચે આપેલી રમતોનો ઘરમાં રમાતી રમતો અને ઘરની બહાર રમાતી રમતોમાં વર્ગીકરણ કરો. આ તો તમને ખૂબ સારી રીતે આવડશે જો તમને ગેમના નામ સારી રીતે ખબર હશે તો. તો અહીં તમને થોડા શબ્દો આપ્યા છે એટલે કે નવી નવી રમતો આપી છે. તો તમે વિચારજો કે આ રમત આપણે ઘરમાં બેસીને રમી શકીએ છીએ કે ઘરની બહાર રમીએ છીએ. તો એ પ્રમાણે અહીં વર્ગીકરણ કરવાનું છે. ચાલો આપણે તે શબ્દો જોઈએ. બેડમિન્ટન, કોડીઓ, લંગડી, સાપસીડી, કેરમ, બાસ્કેટબોલ, ખોખો, કબડ્ડી, બાજીપત્તા, લૂડો અને ચેસ. તો એમાં આપણે બેડમિન્ટનની વાત કરીએ તો બેડમિન્ટન આપણે બહાર રમવી પડે છે. ત્યાર પછી કોડીઓની વાત કરીએ તો એ આપણે ઘરમાં રમીએ છીએ. આ રીતે તમારે ઇન્ડોર અને આઉટડોર રમત પ્રમાણે વર્ગીકરણ કરવાનું છે. હવે આપણે પ્રકરણ 18, હવે અમે ક્યાં જઈએ વિશે રિવિઝન કરીએ. એમાં પણ પ્રશ્ન 1 છે MCQ. ચાલો પહેલો MCQ જોઈએ ને. પહેલો MCQ, અનુજ પોતાના ગામમાં સાનો અવાજ સાંભળી શકતો ન હતો. હવે આ પ્રકરણમાં આપણે અનુજ અને તેના ખેડી ગામ વિશે ઘણી બધી માહિતી લીધી હતી. તો થોડું યાદ કરી લેજો કે અનુજ પોતાના ગામમાં શેનો અવાજ સાંભળી શકતો ન હશે. ચાલો આપણે તેના ઓપ્શન જોઈએ. એ, વૃક્ષોના પાંદરાનો ખખડાટ. બી, પક્ષીઓનો કલરવ. સી, નદીઓનો ખરખર અવાજ. ડી, ટ્રેનનો અવાજ. વિચારો કે તેના ખેડી ગામમાં શું ન હતું. હા,
ટ્રેનનો અવાજ તેના ગામમાં સંભળાતો ન હતો. ત્યાર પછી બીજો એમસીક્યુ છે, ખેરી ગામના વડીલો કયું કાર્ય કરવું પસંદ કરતા નથી? એ એકબીજાને મદદ કરવી, બી લગ્નો ગોઠવવા, સી ગામના ઝઘડાને ઉકેલવા, અને ડી ગામ છોડી શહેર જવું. હવે આમાં તો શું આવશે એ તમને ખૂબ જ સારી રીતે આવડી જશે. ત્યાર પછી ત્રીજું એમસીક્યુ, સિંદુરી ગામના લોકો ખેડી ગામના લોકોને શું કહી તેમની મજાક ઉડાવતા હતા? ચાલો આપણે તે ઓપ્શન જોઈએ. એ બંધવારા લોકો, બી ફણ નોતરિયા મહેમાન, સી વનવાસી લોકો, ડી ગરીબ વસાહતીઓ. હવે વિચારો કે બંધવારા લોકો એવું કહેતા હતા કારણ કે તેઓના ગામમાં બંધ બંધાતો હતો, તેથી તેઓએ ઘર છોડવું પડ્યું હતું. તો બંધવારા લોકો એવું કહેતા હતા. બી છે વણ નોતરિયા મહેમાનો, એટલે કે આમંત્રણ વગર આવેલ મહેમાન. સી વનવાસી લોકો, તો વનવાસી લોકો કહ્યું હતું, કે ડી ગરીબ વસાહતીઓ કહ્યું હતું. તો આનો પણ વિચાર કરીને સાચો જવાબ જે આવે તે તમે લખજો. ત્યાર પછી પ્રશ્ન બે, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે ખેડી ગામ ગાદ લીલા જંગલો અને ખાલી જગ્યા વચ્ચે આવેલું હતું. શેની વચ્ચે આવ્યું હતું? ખેડી ગામ ગાઢ લીલા જંગલો તો હતા જ, પણ બીજું શું હતું ત્યાં? વિચારો. ઊંચું હતું, હા પર્વતો હતા ને, તો આમાં આવશે પર્વતો. બીજી ખાલી જગ્યા, પક્ષીઓના અવાજોને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જેમ કે આપણે જોયું હતું કે વૃક્ષના પાંદડાનો અવાજ આવે તો તેને ખખડાટ કહેવાતું હતું, ત્યાર પછી નદીઓનો અવાજ આવે તો એને ખરખર કહેવાતું હતું, પરંતુ આ પક્ષીઓના અવાજને શું કહેવામાં આવે છે? હા કલરવ કહેવામાં આવે છે ને. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા, ખેડી ગામના લોકો સાથે મળીને એક મોટા ખાલી જગ્યાની જેમ રહેતા હતા. વિચારો કે ખેડી ગામના જે લોકો હતા એ સાથે મળીને કેવી રીતે રહેતા હતા? એક શું? હા એક પરિવારની જેમ રહેતા હતા. ચોથી ખાલી જગ્યા, લોકોની ખાલી જગ્યામાં અનુજને એકલું લાગતું હતું. હવે આ ખાલી જગ્યા કંઈક અલગ છે, તો વિચારો લોકોની શું હોય? હા લોકોની ભીડ હોય ને, તો લોકોની ભીડમાં અનુજને એકલું લાગતું હતું એવું અહીં કહેવામાં આવ્યું છે. ત્યાર પછી પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો. એમાં પહેલો સવાલ છે, ખેડી ગામ કેવી જગ્યાએ આવેલું છે? વિચારો કે આપણે ખાલી જગ્યામાં પણ જોઈ ગયા હતા કે ખેડી ગામ ગાઢ લીલા જંગલો અને પર્વતોની વચ્ચે આવેલું છે, બરાબર ને? બીજો સવાલ, અનુજ અને તેના મિત્રો જંગલમાંથી કઈ વસ્તુઓ એકઠી કરી મોટા નગરમાં વેચતા હતા? કે આ સવાલના જવાબમાં તમે શું લખશો? જંગલમાંથી આપણને શું મળે છે? હા ફરો મળતું હતું, મૂર હતા, લાકડાઓ મળે, ઔષધિઓ મળે, તો આ બધી વસ્તુઓ તેઓ એકઠી કરીને શહેરમાં વેચતા હતા. ત્રીજો સવાલ, અનુજના ગામ ખેડીમાં કયા કયા આનંદદાયક અવાજો સંભળાતા હતા? આનંદદાયક એટલે કે જેમાંથી આપણને આનંદ મળે, તો એ પ્રમાણેના અવાજ, જેમ કે નદીનો અવાજ હતો, વૃક્ષોના પાંદડાનો અવાજ, પક્ષીઓનો અવાજ, તો આ બધા અવાજોનો સમાવેશ અહીં કરી શકાય. ત્યાર પછી છે ચોથો સવાલ, તમે પક્ષીઓનો અવાજ રોજ સાંભળો છો? કયા કયા? હવે તમે સવારે ઉઠો છો તો તમને ઘણા બધા પક્ષીઓનો અવાજ સવારમાં સંભળાતો હશે, એમાં ખાસ કરીને ગામડે રહેતા હોય તો તેઓને તો ખૂબ જ સારી રીતે સંભળાતો હશે. તો તમે વિચારજો કે તમે જે અવાજ સાંભળો છો એ કયા પક્ષીનો છે, તો એના વિશે અહીં લખવાનું છે. પાંચમો સવાલ, તમે તમારા પરિવાર વિશે વિચારો છો તો તમારા મનમાં કોણ કોણ આવે છે? તો આપણે પરિવાર શબ્દ બોલતાની સાથે જ આપણા દાદા દાદી આવે, મમ્મી પપ્પા આવે, ભાઈ બહેન આવે, કાકા કાકી આવે ને,
तो आ बधु अहीं लखाई शकाय। त्यार पछी छे प्रश्न चार, नीचेना प्रश्नोना पांच छ वाक्यों में जवाब लखो। एमां पहेलो सवाल छे, गाममां रहेता लोकोए शा माटे मोटा शहेरोमां आवुं पड़े छे? तो आपणे आना विशे पण चर्चा करी हती के कया कया कारणोसर तेओए स्थळांतर करवुं पड़े छे। एक तो तेओए नौकरी माटे पण आवुं पड़तुं हशे, भणवा माटे पण आवुं पड़तुं हशे, तो आवा बीजा घणा बधा कारणो होई शके छे, तो ए पण तमे विचारीने लखजो। बीजू, खेड़ी गामना बाळको शुं शुं शीखता हता? हवे आपणे जोयुं हतुं के खेड़ी गाममां जे वडीलो हता तेओ बाळकोने घणी बधी वस्तुओ शीखवता हता, जेम के नृत्य करवानुं, ढोल वगाडवानुं, માટી અને વાંસના ઘડા બનાવવાનું, તો આ રીતે ઘણી બધી વસ્તુઓ તેઓ શીખ્યા હતા। ત્યાર પછી ત્રીજો સવાલ છે, તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો? હવે તમે આ પ્રશ્નમાં જે પણ કંઈક શીખતા હોય તો એ તમારે અહીં લખવાનું છે। જેમ કે તમે એવું શીખ્યા હોય કે કોઈ મહેમાન આવ્યું હોય તો એને પાણી પીવડાવવું, ત્યાર પછી વડીલોની સેવા કરવી, દરેક કામમાં કઈ રીતે ચોકસાઈ રાખવી, કોઈકને કેવી રીતે મદદ થવું, આ બધી વસ્તુ વડીલો પાસેથી આપણે શીખીએ છીએ। ત્યાર પછી ચોથો સવાલ, પોતાની જગ્યા છોડીને દૂર બીજે નવી જગ્યાએ રહેવા જવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? હવે આ પ્રશ્નની ચર્ચા પણ આપણે કરી હતી કે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં કઈ કઈ તકલીફોનો સામનો કરવો પડે છે, તો એના વિશે તમારે અહીં લખવાનું છે। ત્યાર પછી છે પ્રશ્ન પાંચ, તમે કેવી રીતે કહી શકો છો કે અનુજનો ખેરી ગામ એક પરિવાર જેવું હતું? હવે આ પ્રશ્નનો જવાબ પણ તમારે જાતે જ લખવાનો છે। કઈ રીતે લખશો? તો આપણે આખા પ્રકરણમાં જોયું હતું કે કઈ રીતે અનુજ પોતાના ખેડી ગામની પ્રશંસા કરતો હતો, કઈ રીતે ત્યાંના વડીલો બાળકોને શીખવતા હતા, અને કઈ રીતે તે તેના મિત્રો સાથે જંગલમાંથી ઘણી બધી વસ્તુઓ લાવીને વેચવા જતો હતો। તો આ પ્રમાણેના અહીં જવાબ લખી શકો છો। ત્યાર પછી આપણે પ્રશ્ન પાંચ, માગ્યા મુજબ જવાબ લખો। એમાં પહેલું છે, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે લખો। ચાલો આપણે તે વિધાન જોઈએ। પહેલું વિધાન, નદીમાં પૂર આવવાથી ખેડી ગામ ખાલી કરવામાં આવ્યું। શું આ વાક્ય સાચું છે? ખેડી ગામને કેમ ખાલી કરવામાં આવ્યું હતું? તો એનો જવાબ તમે વિચારજો અને શું આવે એ તમે અહીં લખજો। બીજું છે, મુંબઈમાં અનુજે નવું મકાન ખરીદી લીધું હતું, તો શું આ વાત સાચી છે? અનુજે મુંબઈમાં જઈને એક નવું મકાન ખરીદી લીધું હતું, તો આ પણ તમે વિચારજો, યાદ કરજો, જે આવે તે તમે અહીં લખજો। ત્યાર પછી બીજું છે, તમારા સપનાનું ગામ દોરો। જોજો, ધ્યાન રાખજો આ વસ્તુમાં, તમારે તમારા સપનાનું ઘર નથી દોરવાનું, પણ અહીં તમારે તમારા સપનાનું ગામ દોરવાનું છે। હવે ગામડાનું ચિત્ર તમને ખ્યાલ જ હશે કે તે કઈ રીતે આવે, તો તમારે તે ચિત્ર અહીં રજૂ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે ફરી મળીશું બીજા પ્રકરણો સાથે। બાય।